તમને ખ્યાલ છે વનસ્પતિમાં જીવ છે એની શોધ તમે કહેશો જગદીશચંદ્ર બોઝે કરી. ના, ખુદ જગદીશચંદ્ર બોઝે પણ ડિક્લેર કર્યું હતું, એમને એવોર્ડ મળ્યો ત્યારે, કે મેં તો ખાલી રિસર્ચ કર્યું છે, શોધ ન કરી, હા સાબિતી કરી આપી છે. આની શોધ આજથી 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીરે કરી છે અને એ નોંધ આચારાંગ સૂત્ર અને પન્નવણા સૂત્રમાં છે. આ વાત જગદીશચંદ્ર બોઝે કરી છે. કલકત્તામાં જેમ જગદીશચંદ્ર બોઝ થયા એમ સત્યેન્દ્રનાથ બોઝ થયા. આ વ્યક્તિએ આપણું ભગવતી સૂત્ર વાંચ્યું હતું. આ ભગવતી સૂત્રમાં પરમાણુની વાત આવી. હલી ગયો આ માણસ, એને મસ્ત એક લેખ લખ્યો અને લેખ લખીને એને જર્મનીમાં આઈન્સ્ટાઈનને મોકલ્યો. આઈન્સ્ટાઈને વાંચ્યા પછી આઈન્સ્ટાઈન હલી ગયા. વિશ્વના વૈજ્ઞાનિકો જે પરમાણુની શોધ કરી રહ્યા છે એ જૈન ધર્મના ભગવતી સૂત્રની અંદર છે. અને એમણે સત્યેન્દ્રનાથ બોઝને કાગળ લખીને કીધું, તમે લખેલો આર્ટિકલ મારા નામે, હું જર્મનીના સાયન્ટિસ્ટોના જેટલા પણ મેગેઝિન છે એની અંદર છપાવી શકું. એણે સંમતિ આપી, એટલા માટે કે સત્યેન્દ્રનાથનું જેટલું નહીં વંચાય એટલું આઈન્સ્ટાઈનના નામે એ લેખ વંચાશે. અને આઈન્સ્ટાઈને એ લેખ વાંચ્યો અને પછી દુનિયા આખાના સાયન્ટિસ્ટોએ આઈન્સ્ટાઈનને ધન્યવાદ આપ્યા. એ વાત જુદી છે. આ ક્રેડિટ ભગવતી સૂત્રને મળવી જોઈતી હતી, ક્રેડિટ આઈન્સ્ટાઈન લઈ ગયા. પણ એ આઈન્સ્ટાઈનને પણ કબૂલવું પડ્યું કે આ શોધ જૈનોના ભગવતી સૂત્રમાં છે. આપણું ભગવતી, આપણું પન્નવણા, આપણું આચારાંગ સૂત્ર, આપણા લોક પ્રકાશ જેવા ગ્રંથોની અંદર આખા વિશ્વની જેટલી શોધ થઈ છે ને એના તમામ મૂળિયા આ તત્વાર સૂત્ર વગેરે ગ્રંથોમાં પડેલા છે. તત્વાર સૂત્ર એટલે તમે શું સમજો છો? જેમ મોબાઈલમાં ચીપ આવે છે જેની મેમરી કેટલા કેબી કેટલા જીબી આવે છે ને, એમબી, હા બસ એવી એમબી જીબી અને કેબીને લઈને બેઠેલું તત્વાર સૂત્ર એટલે 45 આગમનો સાર. આજના મોટા મોટા સાયન્ટિસ્ટો આ તત્વાર સૂત્રને વાંચે છે. તમારા ટેપ રેકોર્ડર, તમારા રેડિયો, આ બધાની શોધના મૂળમાં તત્વાર સૂત્ર છે. સાયન્ટિસ્ટો આ ગ્રંથના આધારે આ બધી શોધ કરે છે. એ વાત જુદી છે કે તેઓ ક્રેડિટ આપણને નથી આપતા, આપણને જોઈતી પણ નથી, અને આના માટે આપણે આ ગ્રંથો રચ્યા પણ નથી. અને હું ફરીથી કહું છું, આ ધર્મ ગ્રંથો છે એ પણ ગુરુ ભગવાનની અનુમતિ સિવાય સાધુ સાધ્વી જ વાંચી શકે. અનુમતિ ના હોય તો એ ન વાંચે. તમારે તો ગુરુની પાસે બેસી અને સમજવાનું હોય, સાંભળવાનું હોય. આગમ ગ્રંથો કે મોટા ધર્મ ગ્રંથો તમારે જાતે ના વંચાય. ડોક્ટર ન હોય તો તમે ઇન્જેક્શન જાતે લઈ લો ખરા. ડાયાબિટીસના ઇન્જેક્શનની વાત નથી, તો દાડામાં 3 લેવાના છે. પણ તમને મેલેરિયા થઈ ગયો ને તમે કીધું કે હું ડાયાબિટીસનું લઉં છું, એવી રીતના આનું ઠોકી દઉં, શું થાય? ધનુર્વા થાય, સેપ્ટિક થાય ને ઉપડી જાઓ. મેલેરિયામાંથી તો હજી બહાર અવાય, આમાં તો પૂરા થઈ જઈએ. ભગવાને બતાવેલા શાસ્ત્રો અને સિદ્ધાંતો ગુરુ ભગવંતના દ્વારા જ તમારે મેળવવાના. ભગવાન કહે છે આવું મારું પરમ પવિત્ર શાસન છે, મને જેટલો અન્ય ધર્મોનો ડર નથી એ કરતા વધારે ડર આ ધર્મમાંથી ઉત્પન્ન થયેલા કીડા કે જેઓ આમાંથી જ છૂટા પડ્યા છે. કોઈએ લખ્યું છે ને, ઘર કે ચિરાગ ને હિ ઘર કો જલા દિયા. જે ઘરમાં દીવો પ્રગટાવ્યો એ જ ઘરને આ દીવાએ ખતમ કરી નાખ્યો. એમ આપણા ધર્મમાંથી નીકળેલા કેટલાક ફાંટાઓ, કેટલાક પંથો, કેટલાક મતો, જે લોકો એમ કે છે ભગવાનની મૂર્તિ માનવાની જરૂર નથી, કપડાં પહેરવાની જરૂર નથી, 45 આગમ વર્તમાન કાળમાં નથી, કેટલાક તો વળી એમ કે છે કે ભગવાનની મૂર્તિને આટલા બધા પક્ષાલ કરવાની શું જરૂર છે, પાણીમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે અને એને પોષણ આપે એવી પિક્ચર, એવી ફિલ્મો, એવી મૂવીઓ કઈ આવી હતી? OMG, PK. આવા બધા પિક્ચરો, આવા બધા ડ્રામાઓ, આવી બધી મૂવીઓ તમારી શ્રદ્ધાને તોડી નાખનારી છે. મને પરેશ રાવળ મળ્યા હતા GMDC માં. મેં એમને પૂછ્યું હતું કે હું તમારી સાથે વાત કરવા તૈયાર છું. OMG ની અંદર તમારા દ્વારા જે દુનિયાને સંદેશો મળ્યો છે મારો એની સાથે વિરોધ છે. રજનીકાંતનું એક પિક્ચર બહાર પડે અને એનું પોસ્ટર આવે છે ને, પોસ્ટર, તો એ પોસ્ટર ઉપર હજારો
લીટર દૂધના પક્ષાલ થાય છે. જોયું છે કે નહીં છાપાની અંદર? એના પોસ્ટરને હજારો દેગડા દૂધથી નવડાવી શકાય. અને અમારી શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન એવા પરમાત્માને અમે એક કળશ લઈને પક્ષાલ કરીએ તો તમે એમાં હોબાળો મચાવી દો. અમે મહાપૂજા કરીએ ભગવાનની, ઓ ફૂલમાં બહુ જીવ, ફૂલમાં બહુ જીવ, ફૂલોની વિરાધના. આ એ જ બોલી શકે જે ઘરે ગયા પછી લીલોતરી ન ખાતા હોય. તમારે તિથિના દિવસે લીલોતરી ખાવી છે અને દેરાસરમાં ભગવાનને ફૂલ ચડે એની એનો તમારે વિરોધ કરવો જ. તમારે બાથરૂમ નહીં, બાથ ટબમાં નાહવું છે, ભેંસની જેમ પડવું છે અંદર અડધા અડધા કલાક સુધી. અને દેરાસરમાં એક લીટર પાણી વધારે જાય એમાં તો તમારે હોબાળો મચાવી દેવો છે. જાણે તમે જ જીવિચાર ભણ્યા છો, તમને જ ખબર છે એક ટીપામાં અસંખ્ય જીવ છે. નો ડાઉટ, વિવેક હોવો જોઈએ, જૈના હોવી જોઈએ, એની ના નથી. પરંતુ શ્રદ્ધાનું મૂળ સ્થાન કહેવાય એવી આ પરમાત્માની ભક્તિ, પરમાત્માની પૂજા, એને જ ઉડાવી દેવાની વાત કરો એ બરાબર નથી.